સ્વીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે હું તમને વેટ લોસ રિલેટેડ રેસિપી અને ડ્રિંક શીખવાડવાની છું છેલ્લા ઘણા સમયથી મને વ્યુઅર્સની કમેન્ટ મળતી હતી કે મેમ વજન ઉતારવાના રિલેટેડ વિડીયો પણ તૈયાર કરજો તો આજે એના રિલેટેડ જ આ વિડીયો મેં બનાવીને તમારી સાથે શેર કર્યો છે અને આ વિડીયોમાં જે રેસિપી અને ડ્રિંક હું તમારી સાથે શેર કરવાની છું એનો જ મેં પણ ઉપયોગ કરીને વજન ઉતાર્યું છે તો આનાથી મને સારો એવો ફાયદો મળ્યો છે એટલે આ રેસિપી મેં તમારી સાથે શેર કરવાનું વિચાર્યું તો આના માટે સૌથી પહેલા હું તમને એક ફેટ કટર ડ્રિંક તૈયાર કરતા શીખવાડીશ તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ સૌથી પહેલા આપણે ફેટ કટર ડ્રિંક બનાવીશું તો એના માટેની સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં એક કપ નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી લીધું છે આની સાથે થોડો કાળા મરીનો પાવડર થોડો આપણે તજનો પાવડર લઈશું તજના ટુકડા કરીને મિક્સરમાં એને દળી લેવાના છે તજ બે પ્રકારના માર્કેટમાં મળતા હોય એક નાના નાના ટુકડાવાળા અને બીજા આ રીતે વળેલા અને આ રીતની લાંબી સ્ટીક અને રોલ જેવું તમને લાગતું હોય આવા તજ હોય તો વજન ઉતારવા માટે જ્યારે પણ આપણે તજના પાવડરનો ઉપયોગ કરીએ તો આ રીતના તજ ઉપયોગમાં લેવાના થોડું મધ લઈશું અડધા લીંબુનો રસ અને જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ છે ન્યૂ હબનું એપલ સાઇડર વિનેગર વિથ મધર એપલ સાઇડર વિનેગરનું શોર્ટ ફોર્મ હોય છે એસીવી એપલ સાઇડર વિનેગર જ્યારે પણ તમે ઉપયોગમાં લો ત્યારે વિથ મધર હોવું જોઈએ સાથે જે રો અનફિલ્ટર અને અનપેશ્યુરાઇઝ હોવું જોઈએ અહીંયા મેં જે એપલ સાઇડર વિનેગર ઉપયોગમાં લીધું છે એને બનાવવા માટે કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર કે ખાંડનો ઉપયોગ કરવામાં નથી આવે સાથે જ ઘણા લોકોને ગ્લુટનની સોયાની પીનટની કે ડેરી પ્રોડક્ટથી એલર્જી હોય છે તો 100% ગ્લુટન ફ્રી ડેરી સોયા એન્ડ પીનટ ફ્રી છે તો આ તમે વજન ઉતારવા માટે ડેફિનેટલી ઉપયોગમાં લઈ શકો છો આનો કેવી રીતે ઉપયોગ કરવો એ પણ આપણે જોઈ લઈએ તો એપલ સાઇડર વિનેગરને આપણે જ્યારે પણ ઉપયોગમાં લઈએ એની પહેલાં એની બોટલને સરસ રીતે હલાવીને પછી ઉપયોગમાં લેવી ખૂબ જ જરૂરી છે હવે એક ગ્લાસ મેં લીધો છે અને અત્યારે મેં જે એસીવી ઉપયોગમાં લીધું છે એ જો તમારે ઓનલાઈન પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપી છે એક ટેબલ સ્પૂન એસીવી આમાં ઉમેરી દઈશું આની સાથે જ આપણે અડધા લીંબુનો રસ ઉમેરીએ 1/8 ટીસ્પૂન જેટલો એટલે કે લગભગ 3-4 ચપટી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીએ આની સાથે જ એટલી જ ક્વોન્ટિટીમાં આપણે તજનો પાવડર ઉમેરીશું એક નાની ચમચી જેટલું મધ આમાં ઉમેરવાનું છે અને જે પાણી ઉપયોગમાં લીધું છે એ આમાં ઉમેરી દઈએ આને આપણે સ્ટ્રોથી હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ જે ફેટ કટર ડ્રિંક આપણે તૈયાર કર્યું એને તમારે સવારે નરણા કોઠે પીવાના ઉપયોગમાં લેવાનો છે અને આ ડ્રિંક પીધા પછી એક કલાક પછી તમે ચા કે નાસ્તો જે પણ કરતા હોય એ કરી શકો છો ઘણા લોકો નવસેકા ગરમ પાણીમાં લીંબુ અને મધનો ઉપયોગ કરીને પણ પીવાના ઉપયોગમાં લેતા હોય છે એનાથી પણ ફાયદો મળે છે પણ જો તમારે થોડું ઝડપથી રિઝલ્ટ જોઈતું હોય તો આ ડ્રિંક જો તમે ફોલો કરશો તો આનાથી ઝડપથી ફાયદો મળે છે હવે આપણે એક વાસણમાં થોડું પાણી ગરમ થવા માટે મૂકીશું પાણીને ઉકાળવાનું નથી પાણી જેવું જ ગરમ થવાનું શરૂ થાય આપણે ગેસ બંધ કરી દેવાનો છે એટલે કે આપણે 9 સેકુ પાણી ગરમ કરવાનું છે પાણીને તમે અડો અને થોડું જ ગરમ લાગે એવું થાય એટલે ગેસ બંધ કરી દેવાનો તો ગેસ બંધ કરીને આ પાણીને આપણે કાચના ગ્લાસમાં લઈ લઈશું હંમેશા જ્યારે તમે એપલ સાઇડર વિનેગર પીવાના ઉપયોગમાં લો ત્યારે બને ત્યાં સુધી કાચનો ગ્લાસ ઉપયોગમાં લેવાનો હવે જે આપણે એપલ સાઇડર વિનેગર વિથ મધર ઉપયોગમાં લીધું છે એ આપણે 2 નાની ચમચી જેટલું આ પાણીમાં ઉમેરવાનું છે તમારે શરૂઆતમાં 1 ચમચી વિનેગરથી શરૂઆત કરવી હોય તો પણ કરી શકો છો હું હંમેશા 2 નાની ચમચી એપલ સાઇડર વિનેગર 1 ગ્લાસમાં ઉમેરીને ઉપયોગમાં લઉં છું આ રીતે એને સ્ટ્રોથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ જે ડ્રિંક આપણે બનાવ્યું એને તમારે બપોરના અને રાતના જમવાની પહેલા પીવાના ઉપયોગમાં લેવાનું છે આનાથી મેટાબોલિઝમ સ્ટ્રોંગ બને છે અને જે આપણે જમવાનું જમીએ છીએ એ સરળતાથી પચી જાય છે હવે આપણે સરસ મજાનું ટેસ્ટી સલાડ બનાવીશું તો સલાડ માટે મેં શાકભાજીને સમારીને તૈયાર રાખ્યું છે જેમાં મેં કોબીજ કાકડી
टामेटा, કેપ્સિકમ અને ગાજર લીધા છે અને બધું શાકભાજી પહેલા સરસ રીતે ધોઈ લેવાનું છે અને પછી જેવું તમને પસંદ હોય એ પ્રમાણે સમારીને તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે મેં એને પાતળું અને લાંબું સમાર્યું છે। હવે આપણે સલાડ માટે એક ડ્રેસિંગ તૈયાર કરવાનું છે। તો એક કાચની કે પ્લાસ્ટિકની બોટલ લઈ લો અને એમાં એક મોટી ચમચી એપલ સાઇડર વિનેગર વિથ મધર નાખીશું અને બે ચમચી આપણે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ આમાં ઉપયોગમાં લેવાનું છે। આની સાથે જ આપણે થોડો કાળા મરીનો પાવડર નાખીશું। તમારે કાળા મરીના બદલે સફેદ મરીનો પાવડર ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકો છો। અત્યારે મેં 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેર્યો છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મેં લગભગ અડધી ચમચીથી પણ થોડું ઓછું મીઠું ઉપયોગમાં લીધું છે। હવે આ બોટલને ઢાંકણ બંધ કરીને સરસ રીતે આ રીતે હલાવી દેવાની છે। મીઠું તમે રેગ્યુલર કે પિંક સોલ્ટ કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો। થોડી વાર આને હલાવી લઈએ પછી બોટલ ખોલીને તમે જોશો તો આ સલાડ ડ્રેસિંગ સરસ રીતે તૈયાર થઈ ગયું હશે। જે શાકભાજી આપણે સમારીને રાખ્યું છે એને એક મોટા વાટકામાં લઈ લઈએ। હવે જે સલાડ ડ્રેસિંગ આપણે તૈયાર કર્યું એ આમાં ઉમેરી દઈશું અને જે આ સલાડ ડ્રેસિંગ આપણે બનાવ્યું એને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને 2-3 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો, જેથી જ્યારે પણ તમને સલાડ ખાવાની ઈચ્છા થાય તો એ ડ્રેસિંગ ઉમેરીને તમે તરત જ એ સલાડ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો। અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જે ન્યૂ હબનું એપલ સાઇડર વિનેગર વિથ મધર પીવાના ઉપયોગમાં લઈએ છીએ એના બીજા કયા ફાયદા છે એ પણ હું તમને જણાવું। તો સૌથી પહેલાં તો આમાં સારા બેક્ટેરિયા હોય છે જે આપણા શરીરમાં જઈને ખરાબ બેક્ટેરિયાને હટાવે છે, જેથી આપણું શરીર એકદમ સરસ તંદુરસ્ત રહે છે। બીજું, આ આપણા શરીરના શુગર લેવલને ઘટાડે છે, જેથી જો કોઈને ડાયાબિટીસ છે અને એ લોકો વજન ઉતારવા માગે છે તો પણ એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ આસાનીથી કરી શકે છે। સાથે જ આ આપણું મેટાબોલિઝમ સ્ટ્રોંગ બનાવે છે, જેથી વજન ઉતારવામાં ખૂબ જ મદદ કરે છે અને ખાસ કરીને જે પેટની આજુબાજુની જે ચરબી જામેલી હોય છે એ ઉતારવા માટે એપલ સાઇડર વિનેગર ખૂબ જ ફાયદાકારક રહે છે। સાથે જ આ આપણા હાર્ટને અને સ્કિનને પણ એકદમ હેલ્ધી રાખે છે। આની સાથે તમે બપોરના જમવામાં જે રૂટીનમાં આપણે દાળ ભાત શાક રોટલી બનાવતા હોઈએ છીએ એ તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો। તમે જો 3 રોટલી ખાવાના ઉપયોગમાં લેતા હોય તો એની ક્વોન્ટિટી ઘટાડી દેવાની છે। તમે 3 રોટલી ખાતા હોય તો તમારે 1 ઓછી કરીને 2 ખાવાની છે અને જો તમને ભાત વગર ના ચાલતું હોય તો એની ક્વોન્ટિટી પણ તમે થોડી ખાવાના ઉપયોગમાં લઈ શકો છો। અને અત્યારે જે આપણે સલાડ બનાવ્યું એ તમે 2 વ્યક્તિને સર્વ કરી શકો એટલું સલાડ બનીને તૈયાર થાય છે। તો તમે જો એકલું સલાડ ખાવા માંગો તો પણ ખાઈ શકો છો અને એની સાથે જો તમારે લાઇટ ડિનર કરવું હોય અને એની સાથે થોડું સલાડ ખાવું હોય તો પણ ખાઈ શકો છો। આ સલાડ ખૂબ જ ટેસ્ટી બને છે તો તમને એકલું ખાવામાં પણ ખૂબ જ મજા આવશે। તો આ રીતનું જો તમે થોડું જમવામાં ધ્યાન રાખશો, આની સાથે જો થોડી એક્સરસાઇઝ કરશો કે 1/2 કલાક ચાલવાનું રાખશો તો તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે। અને આની સાથે જો તમે વેટ લોસ રિલેટેડ રેસીપી પણ મારી સાથે શીખવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી લખીને જણાવજો। આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે।